રોજ મોત તેમના પરિવાર ને મદદરૂપ થવા માટે સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા ઉપરવાસમાં ભારે વરસાદ તેમજ ઓમકારેશ્વર ડેમમાંથી મોટી માત્રામાં લખો ક્યુસેક પાણી ડેમમાં ઠલવાયું હતું જેથી સરદાર સરોવર ડેમમાંથી ઓગણીસ લાખ જેટલું પાણી છોડવામાં આવ્યું હતું જેને પગલે ડભોઈ તાલુકાના ચાણોદ કરનાળી નંદેરિયા ભીમપુરા સહિતના ગામો બેટમાં ફેરવાઈ ગયા હતા ત્યારે ડભોઈ તાલુકાના કરનાળીના વિવિધ વિસ્તારો સહિત પાંચ આઉટપોસ્ટમાં પાણી ફરી વળ્યા હતા સોળ સપ્ટેમ્બરને શનિવારની રાત્રિએ પોલીસ સ્ટાફ સહિત જીઆરડી જવાનો જરૂરી દસ્તાવેજો સહિતની સામગ્રી ખસેડવામાં કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન કેટલીક જગ્યાએ વીજ કરંટ ઉતરતા કામ કરી રહેલ વાડિયા ગામના રહેવાસી અને જીઆરડી યુનિટમાં ફરજ બજાવતા કિરણ અમીરભાઈ બારીયાને એકાએક કરંટ લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક ડભોઈ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર બાદ કિરણ બારીયાનું મોત થયું હતું ત્યારે જીઆરડી યુનિટ ચાંદો તેમજ પરિવારમાં ભારે શોક જોવા મળ્યો હતો જીઆરડી જવાના મૃત્યુ બાદ પોલીસ પરિવાર વારે આવ્યો હતો તેમજ કરનાળીમાં બિરાજમાન દેવોના ખજાનજી કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા મૃતકના પિતા અમીરભાઈ બારિયાને એક લાખ એકાવન હજારનો ચેક આપવામાં આવ્યો હતો સાથે જ ચાંદોદ પોલિસી રૂપિયા એક લાખ પચીસ હજાર તેમજ ચાંદોદ જીઆરડી યુનિટ દ્વારા પંચ્યાસી હજાર સો રૂપિયા રોકડા ચાંદોદ હોમગાર્ડ યુનિટ વતી અગિયાર હજાર રોકડાની સહાય કરવામાં આવી હતી આ પ્રસંગે ચાંદોદ પીએસઆઈ ભાદરકા જિલ્લા માનદ અધિકારી હેમંતભાઈ પાઠક તાલુકા માનદ અધિકારી એચ આર મન્સુરી સેના નાયક શૈલેષભાઈ ભટ્ટ ઉપનાયક મહેશભાઈ માછી પ્રફુલ્લચંદ્ર બસાવા સહિત પોલીસ તેમજ મંદિર ટ્રસ્ટનો જીઆરડી મૃતકના પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો